પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દહીયાત્રી આવાસ ગૃહમાં ઇલેક્ટ્રિક એન્જિનિયર અને સ્ટોર પરચેઝ ઓફિસર દ્વારા ડિસેમ્બર 2013 અને ફેબ્રુઆરી 2014 બે વખત લાખોની ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે સોમનાથ ટ્રસ્ટમાં ખળભળાટ મચી ગઈ છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી જેવા મોટા નેતાઓ સીધા જ મંદિર ટ્રસ્ટી તરીકે સોમનાથ તીર્થધામ સાથે સંકળાયેલા હોય ત્યારે આવી ઘટનાની અન્ય ટ્રસ્ટીઓ પણ ચિંતા વ્યાપી ગઈ છે. આ ઉપરાંત નિવૃત્ત ટ્રાન્સપોર્ટ કમિશનર પ્રવીણ ત્રિવેદી તેમજ ઇલેક્ટ્રિક તજજ્ઞ એન્જિનિયર સંદીપ શાહ પણ કમિટીમાં નિમાયા છે. ત્યારે આ ઘટના ઉડીને આંખે વળગે તેવી છે. આ અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે, તેમજ જૂનના અંત સુધીમાં તેનો રિપોર્ટ પણ આવી જશે, જે બાદ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ટ્રસ્ટી દ્વારા જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ.